દશામાની વાર્તા। એક નગર હતું। આ નગરનો રાજા સમૃદ્ધ અને સુખી હતો। તેને એક ગુણિયલ અને સુશીલ પત્ની હતી। રાજા સુખ સાહેબીમાં છકી ગયો હતો। તેના અહંકારનો પાર ન હતો। જ્યારે રાણી ધાર્મિક વૃત્તિની અને નમ્ર સ્વભાવવાળી હતી। તે રાજાને ઘણી વખત વિનવતી કે બહુ અભિમાન કરવું સારું નહીં। આ સુખ સાહેબી તો આજે છે અને કાલે નથી, માટે નિરાભિમાની સ્વભાવ રાખવો। પરંતુ રાજા તેની વાતને હસી કાઢતો। એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠી હતી। ત્યાં થોડી દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ એકઠી મળીને કંઈક વ્રત કરી રહી હતી। આ જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું કે જા, પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે તે જાણી લાવ। દાસી તરત પેલી સ્ત્રીઓ પાસે જઈ પહોંચી અને તેમને ઉદ્દેશીને પૂછવા લાગી કે બહેનો, તમે સૌ ભેગા મળીને શું કરી રહ્યા છો? તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું કે બહેન, અમે દશામાનું વ્રત કરી રહ્યા છે। આ વ્રત કેવી રીતે થાય એમ દાસીએ પૂછ્યું। એના જવાબમાં પેલી સ્ત્રીએ કહ્યું કે બહેન, સૂતરના 10 તાંતળા લેવા અને તેને 10-10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાલલા કરવા। એ પછી પેલી સ્ત્રીએ દાસીને આ વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય તેની વિગતવાર માહિતી આપી। ત્યારબાદ દાસીએ મહેલમાં આવીને રાણીને દશામાના વ્રતની વાત કહી સંભળાવી। આ સાંભળી રાણી ખૂબ જ પ્રભાવિત થઈ અને પોતે પણ દશામાનું વ્રત કરશે એમ મનથી નક્કી કર્યું। પરંતુ રાજાએ આ વાત જ્યારે સાંભળી ત્યારે તેણે રાણીને ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી સંભળાવી દીધું કે તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? આપણે ત્યાં શેની ખોટ છે? ધન દોલત, સુખ સાહેબી, રાજપાટ, સંપત્તિ, સંતતિ બધું જ તો છે, તો પછી તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળીને રાણી નારાજ થઈ ગઈ। તેણે રાજાને સમજાવવાની ઘણીય કોશિશ કરી પણ તે એકનો બે ન થયો। તેણે રાણીને વ્રત કરવાની મંજૂરી ન આપી તે ન જ આપી। રાજાને આવેલો આટલો અહંકાર અને પોતાનું મહેલમાં થયેલું અપમાન જોઈ દશામાં કોપાયમાન થયા। બીજે જ દિવસે અચાનક પડોશી રાજ્યનો રાજા લશ્કર લઈ આ રાજ્ય પર ચઢી આવ્યો। રાજા રાણી તથા કુંવરને રાતોરાત પોતાનું રાજ્ય છોડીને જીવ લઈને ભાગી જવું પડ્યું। રાણીએ દશામાનું વ્રત પોતાને ન કરવા દીધું તેનું આ પરિણામ છે એવું રાજાને કહ્યું ત્યારે રાજા તેના પર ગુસ્સે થઈ ગયો અને આવી વાહિયાત વાત મારી આગળ ન કરવી તેમ જણાવી દીધું। ત્યારબાદ રાજા રાણી પોતાના બે કુંવરો સાથે ચાલતા ચાલતા એક વાડીમાં જઈ ચડ્યા। ત્યાં તેઓ થાક્યા પાક્યા આરામ કરવાની તૈયારી કરતા હતા ત્યાં જ વાડીમાંના બધા જ ફૂલો સુકાઈ ગયા। આ જોઈ માળી વિચારમાં પડી ગયો। તેને મનમાં થયું કે આ લોકોના પગલા બહુ જ ખરાબ છે, તેમના આવવાથી જ મારી વાડીના ફૂલો સુકાઈ ગયા છે। આથી તેણે રાજા રાણી અને કુંવરોને અપમાનજનક વેણ સંભળાવી વાડીમાંથી બહાર કાઢી મૂક્યા। ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા। બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી, આથી તેઓ ઉતાવળે પગલે વાવમાં ઉતરવા લાગ્યા અને ત્યાં જ દશામાએ અદ્રશ્ય રૂપે રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા। આ જોઈ રાણી કલ્પાંત કરવા લાગ્યા। રાજાને પણ મનમાં થયું કે માનો ન માનો આ દશામાનો પ્રતાપ છે। આથી તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાત ન કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે, આપણી દશા ફરી ગઈ છે, સાચે જ દશામાં આપણા પર કોપિયા લાગે છે। ત્યાંથી તેઓ થાક્યા હાર્યા એક ગામ પાસે આવી પહોંચ્યા। રાજાએ જોયું તો પોતાની બહેનનું આ ગામ હતું। આથી તેમણે ખુશ થતા રાણીને કહ્યું, રાણી જુઓ, આ મારી બહેનનું ગામ છે, આપણે તેને મણી લઈએ। એમ કહી રાજાએ ગામને પાદર મુકામ કર્યો અને એક માણસ મારફતે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો। સંદેશાના જવાબમાં બહેને એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલાવી અને સાથે સોનાની સાંકળી પણ મોકલી આપી। રાજાએ પિત્તળની ગાગર ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના કકડા જોવા મળ્યા અને સોનાની સાંકળીને બદલે અંદરથી ફૂંફાડા મારતો સાપ નીકળી આવ્યો। આ જોઈ રાજા વિચારમાં પડી ગયો
પોતાની સગી માં જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છે। નક્કી દશામાના પ્રતાપે જ આમ બન્યું હશે। આમ વિચારી રાજાએ એ ઘાગરને ભયમાં દાંટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યું। આગળ ચાલતા એક મોટી નદી આવી, તેમાં ચીભડાના વાડા હતા। રાણીએ ત્યાં ઊભેલા એક ખેડૂતને ચીભડું આપવા માટે વિનંતી કરી। ખેડૂતને દયા આવી અને તેણે એક ચીભડું તોડીને રાણીને આપ્યું। રાણીએ પોતાના સલ્લામાં તે ચીભડું સંતાડી રાખ્યું અને કુવા કાંઠે વિશ્રામ લઈ ખાવાનું નક્કી કરી ત્યાંથી ચાલવા માંડ્યું। પરંતુ ત્યાં જ બાજુના ગામના સિપાઈઓ રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેની શોધમાં નીકળ્યા હતા। તે આ બાજુ આવી ચડ્યા અને રાણીના સલ્લામાં સંતાડેલું ચીબડું જોઈ ગયા। સિપાઈઓએ રાણીના સલ્લામાંથી ચીબડાને બહાર કાઢ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું। આથી સિપાઈઓએ ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમણે ખૂબ મારીને દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે હાજર કરી દીધા। રાજાએ પણ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા। આમ રાજા રાણી દશામાના પ્રતાપે જેલમાં વગર વાંકે પુરાઈ ગયા। તેઓ દુઃખમાં દહાડા પસાર કરવા લાગ્યા। એમ કરતા કરતા 12 મહિના નીકળી ગયા અને વળી પાછો શ્રાવણ મહિનો આવ્યો અને રાણીને થયું કે કદાચ રાજાએ દશામાનું અપમાન કર્યું તેથી તો આ દિવસો જોવા નહીં પડ્યા હોય। આથી તેણે દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો। તેણે 10 દિવસ સુધી નકરોડા ઉપવાસ કર્યા અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી। રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા અને સૌ સારાવાના થશે એવા આશીર્વાદ આપ્યા। ત્યાર પછી તેમણે પેલા રાજાને સ્વપ્નમાં આવી કહ્યું, હે રાજન, તે પેલા નિર્દોષ દંપતીને કેદમાં પૂર્યા છે, તેને તું સવારે છોડી મૂકજે। તારો કુંવર જે રિસાઈને મોસાળ ચાલ્યો ગયો છે તે સવારના પાછો આવી જશે। સવારે રાજાએ ઉઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો। આથી રાજાએ જાતે જઈને પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માનપાન અને પહેરાવણી આપીને તેમના ગામે જવા માટે વિદાય કર્યા। રાજા રાણી ખુશ થયા અને ત્યાંથી બહેનના ગામને પાદરે આવી પહોંચ્યા। ત્યાં રાજાને પેલી ઘાઘર યાદ આવી। તેમણે ખાડો ખોદીને એ ઘાઘર બહાર કાઢી, તેમાં જુએ છે તો સરસ મજાની સુખડી હતી અને સાથે સોનાની સાંકળી પણ હતી। બહેનને ખબર પડતા તે પોતાના ભાઈ ભોજઈને લેવા સામે આવી અને પોતાના ઘેર 2 દિવસ મહેમાન બનાવી તેમને રાખ્યા। ત્રીજા દિવસે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા। ત્યાં દશામાં વૃદ્ધાનું રૂપ ધારણ કરી બંને કુંવરોને લઈને ઊભા હતા। તેમણે રાજા રાણીને એ બંને કુંવરો સોંપી દીધા। રાજા રાણીએ તેમને પૂછ્યું કે તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા, હે રાજા, હું તારી રાણીની સ્તુતિથી પ્રસન્ન થઈ છું। જા, હવે તને તારું રાજ્ય પાછું મળી જશે। આજથી તારી વળતી દશા થશે। તે મારું જે અપમાન કર્યું છે અને અહંકાર ભર્યા વચનો કહી રાણીને મારું વ્રત કરતા અટકાવી હતી, આથી હું તારા પર કૃપાયમાન થઈ હતી। માટે હવે તું નગરમાં કોઈને પણ મારું વ્રત કરતા અટકાવતો નહીં, બલકે મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરજે। રાજાએ દશામાના પગમાં આળોટતા કહ્યું, તમારી કૃપા અપાર છે, પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે। માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદીય કોઈને બતાવશો નહીં। દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો માં। દશામાં હસીને બોલ્યા, રાજા, તારી વાત હું કબૂલ રાખું છું અને જે કોઈ મારી કથા સાંભળી ભક્તિભાવપૂર્વક વ્રત કરશે તેને હું ક્યારેય નડીશ નહીં। એમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા। ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા। બોલો માં દશામાની જય।